પચીસ જૂન ઇન્ટરનેશનલ મેટ્રોલોજિકલ ઓર્ગેનાઇઝેશન જે છે આ દિવસ મનાવવામાં આવે છે દર વર્ષે પચીસ જૂનના રોજ સોરી ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગનાઇઝેશન મિત્રો હાલમાં ત્રેવીસ જૂન સંયુક્ત રાષ્ટ્ર લોક સેવા દિવસ અને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ મનાવાયો આવ્યો એકવીસ જૂન વિશ્વ સંગીત દિવસ વીસ જૂન વિશ્વ શરણાર્થી દિવસ જૂન સસ્ટેનેબલ ગેસ્ટ્રોનોમી ડે સોળ જૂન આંતરરાષ્ટ્રીય પારિવારિક પ્રેષણ દિવસ અને ચૌદ જૂને વિશ્વ રક્તદાતા દિવસ તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખો હાલમાં કોની રાજ્યસભામાં સદનના નેતા તરીકે નિમણૂક કરાઈ તો રાજ્યસભાની અંદર સદનના નેતા તરીકે કોની નિમણૂક કરાઈ છે તો મિત્રો રાઈટ આન્સર છે એમાં જગત પ્રકાશ નડ્ડા બરાબર જેપી નડ્ડા ની નિમણૂક કરવામાં આવી છે રાજ્યસભામાં સદનના નેતા તરીકે જયપ્રકાશ બરાબર રાજ્ય રાજ્યસભાના સાંસદ હાલમાં ભારતના સ્વાસ્થ્ય મંત્રી પણ બન્યા વર્ષ બે શાળા પ્રવેશોત્સવનો સંસ્કરણ યોજાયો તો ગુજરાતની અંદર બે શાળા પ્રવેશ ઉત્સવનો એકવીસમો સંસ્કરણ આ વખતે યોજાયો છે એકવીસમો છવ્વીસ જૂનથી અઠાવીસ જૂન સુધી એની એની થીમ 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 છે 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 ઉજવણી ઉજવણી શિક્ષણ શિક્ષણ શું હાલમાં કોની ભારતના પહેલા એઆઈ વિશ્વવિદ્યાલયમાં કુલપતિ તરીકે નિમણૂક કરાઈ છે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુનિવર્સિટી બરાબર એનું પૂરું નામ છે મિત્રો યુનિવર્સલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુનિવર્સિટી એ મુંબઈ ખાતે આવેલી છે એના પ્રથમ વાઇસ ચાન્સલર તરીકે નિમણૂક કરવામાં આવી છે સાયમન માક કોની સાયમન માકની નિમણૂક કરવામાં આવી છે તો મિત્રો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ જો પહેલી વાત યુનિવર્સલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુનિવર્સિટી ક્યાં આવેલી છે તો મિત્રો એ મુંબઈ ખાતે આવેલી છે બરાબર અને એને વાઇસ ચાન્સલર બની ગયા છે સાયમન માક કોણ બન્યા છે સાયમન માક બન્યા છે તો આ પણ મિત્રો ઇમ્પોર્ટન્ટ રહેશે વિદ્યાર્થી મિત્રો સ્પેશ્યલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલ અને ગુજરાત હાઈકોર્ટની તમામ એક્ઝામ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ સાથે નેશનલ ગેમ્સ કોન્સ્ટમ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ફીપા વર્લ્ડ કપ ઓલિમ્પિક પેરોલિમ્પિક કોવિડ આઈપીએલ જીઆઈટેક બદલનામ બાદ ગુજરાતના વર્તમાન પદાધિકારી પુસ્તકલેખક કંપનીશ્રીઓ બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ જી કે સ્પોર્ટ જી કે જી ટ્વેન્ટી ટી ટ્વેન્ટી અયોધ્યા જી ઇલેક્શન જી કે જેવી ટોટલ ચુમ્માલીસથી વધારે કરંટ અફેર્સ પીડીએફ દસ હજારથી વધારે પ્રશ્નો છેલ્લા એક વર્ષ

તો મિત્રો હાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ ફાઈનાન્સિયલ કોર્પોરેશન એચડીએફસીનું પૂરું નામ છે એના ઈરેગો જનરલ ઇન્સ્યોરન્સના એમડી અને સીઓ કોણ બન્યા તો રાઈટ આન્સર છે એમાં અનુજ ત્યાગી કોણ બન્યા છે અનુજ ત્યાગી રાઈટ આન્સર છે મિત્રો વાત કરીએ હવે આપણે તો હાલમાં સંજય મારીવાલા આઈએમસી ચેમ્બર ઓફ કોમર્સના અધ્યક્ષ બન્યા મનોજ જૈન ભારત ઇલેક્ટ્રિકલ લિમિટેડના અધ્યક્ષ બન્યા એનટીએ નેશનલ ટેસ્ટિંગ એજન્સીના મહાનિર્દેશક બન્યા છે પ્રદીપસિંહ ખરોલા ગૌરવ બનરજી સોની પિક્ચર્સના એમડી અને સીઓ બન્યા કુમાર દાસ ઉપભોક્તા વિભાગ એટલે ગ્રાહક વિભાગમાં નિર્દેશક નિયુક્ત કરાયા છે ભારતીય એક્સાઇ અખિલ ગુપ્તાને નવા અધ્યક્ષ બનાવ્યા છે હાલમાં ક્યાં ભારત ઓલમ્પિક રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું તો ભારત ઓલમ્પિક રિસર્ચ સેન્ટર એનું ઉદ્ઘાટન ક્યાં કરાયું તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ગાંધીનગર ખાતે ક્યાં કરવામાં આવ્યું છે ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ હાલમાં કયા રાજ્યની વિધાનસભાએ રાજ્યનું નામ બદલવાનો પ્રસ્તાવ પાસ કર્યો તો રાજ્યનું નામ બદલવાનો પ્રસ્તાવ કોણે પાસ કર્યો બરાબર

એનું શુભારંભ કોણે કર્યું છે તો મિત્રો જેપી નડ્ડા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી છે જેપી નડ્ડા એમણે કર્યું છે ઇમ્પોર્ટન્ટ વાત કરીએ આપણે તો ડાયરિયાને જળ મૂળમાંથી ખતમ કરવા માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ રાષ્ટ્રીય સ્ટોપ ડાયરિયા અભિયાન એટલે કે નેશનલ સ્ટોપ ડાયરિયા કેમ્પેન બે હજાર ચોવીસનો શુભારંભ કર્યું છે સાથે એમણે લોગો પોસ્ટર રેડિયો સ્પોટ અને ઓડિયો વિઝ્યુઅલ જેવી આઈઇસી સામગ્રી પણ જારી કરી છે હાલમાં ચોસઠમી આંતરરાષ્ટ્રીય ચીની સંગઠન પરિષદની બેઠક ક્યાં થઈ તો એ થઈ છે ન્યૂ દિલ્હી ખાતે હાલમાં કોને વર્લ્ડ ક્રાફ્ટ સિટીનો દરજો આપવામાં આવ્યો તો વર્લ્ડ ક્રાફ્ટ સિટી બરાબર તો એનો દરજો મળ્યો છે મિત્રો હાલમાં શ્રીનગરને કોને મળ્યો છે શ્રીનગર જે છે એ જમ્મુ કાશ્મીરનું પાટનગર પણ છે હાલમાં ચર્ચામાં રહેફાન અલ્બર્ટો એ ક્યાં નુકસાન કર્યું તો અલ્બર્ટો તુફાન ક્યાં આવ્યું પ્રશ્ન એ છે તો મિત્રો આવ્યો છે મેક્સિકો ખાતે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ હાલમાં ચંદ્રમાના અંધારાવાળા ભાગથી માટી લાવવા પહેલો દેશ કયો બન્યો છે તો ચંદ્રમાનો અંધારાવાળો ભાગ બરાબર ત્યાંથી માટી લાવી છે મિત્રો ચીન દેશે ચીન દેશનો જે વાહન છે મિત્રો એ છે ચેંગ ઈ સિક્સ શું નામ છે જેને આ માટી લાવી છે ચેંગ ઇ સિક્સ બરાબર ચેંગ ઈ સિક્સ લેન્ડર ત્રેપન દિવસ પછી કેપ્સુલમાં માટી લઈને આવ્યો છે ચંદ્રમાના જે અંધારાવાળું સતત છે ત્યાંથી તો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ હાલમાં કઈ બેંકે સરકારને છ હજાર નવસો ઓગણસાનો શુદ્ધ લાભ આપ્યો છે હજાર નવસો ઓગણસાનો શુદ્ધ માફ મુનાફો આપ્યો છે કયામાં નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં સિક્સ નાઇન ફાઈવ નાઇન કરોડ રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું છે

ગિરિજા સુબ્રમણ્યુબ્રમણ્યુમારને દિલ્હી નગર નિગમના કમિશનર બનાવ્યા ધનલક્ષ્મી બેન્કે અજીત કુમાર કે કેમડી બનાવ્યા અનુરાગ બત્રાને આંતરરાષ્ટ્રીય ટેલિવિઝન એકેડમીમાં પસંદગી થઈ છે તિરુમા તિરુપતિ દેવિસ્તાનના નવા એક્ઝિક્યુટિવ ઓફિસર બન્યા છે જે શ્યામલા ઉપેન્દ્ર દ્વિવેદી નવા થલસેના પ્રમુખ બન્યા છે હાલમાં કયા રાજ્યની સરકારે તમામ જિલ્લામાં એક પીએમ કોલેજ ઓફ એક્સિલન્સની સ્થાપનાની મંજૂરી આપી તો મધ્યપ્રદેશ રાઈટ આન્સર થશે વાત કરીએ મધ્યપ્રદેશ સીએમ છે મોહન યાદવ રાજ્યપાલ છે મંગુભાઈ પટેલ અને મધ્યપ્રદેશનું કેપિટલ છે ભોપાલ હાલમાં ભારતના સૌથી વૃદ્ધ સ્લોથ ભાલુ બબલુ નું ભોપાલના ચિડિયા નિધન થયું મધ્યપ્રદેશમાં દેશની પહેલી સ્વસ્થ અને સ્વચ્છ ફૂડ સ્ટ્રીટ પ્રસાદમનું ઉદઘાટન કરાયું મધ્યપ્રદેશમાં કેબિનેટે રાણી દુર્ગાવતી અન્ન પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી છે હાલમાં કોણે ચીનનો ટોપ વિજ્ઞાન ટેકનિક એવોર્ડ જીત્યો છે તો ચીનનો ટોપ વિજ્ઞાન ટેકનિક એવોર્ડ કોણે જીત્યો તો ફ્રેન્ડ જુ કીકુન અને લી ડેરેને જીત્યો છે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ હાલમાં કયા રાજ્યના રાજ્યપાલે ગેટવે ટુ સી હિસ્ટોરિક પોર્ટ્સ એન્ડ ડોગ્સ ઓફ મુંબઈ રિઝન નામક પુસ્તકનું અનાવરણ કર્યું તો મિત્રો રાઈટ આન્સર છે આમાં મહારાષ્ટ્ર રાજ્ય કયા રાજ્ય મહારાષ્ટ્ર રાજ્ય રાજ્યપાલનું નામ છે રમેશ બેસ વિદ્યાર્થી મિત્રો હતા કરંટ અફેર્સના પ્રશ્નો મિત્રો વાત કરીએ રિવિઝન છવ્વીસ જૂન બે હજાર ચોવીસની આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ ત્રેવીસ જૂને મનાવવામાં આવે છે એનટીએ એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીના નવા મહાનિર્દેશક બન્યા છે પ્રદીપસિંહ ખરોલા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને કયા કયા દેશ પાસેથી એરાવત નામનું હાઇડ્રોલિક પ્લેટફોર્મ હસ્તગત કર્યું તો ફિનલેન્ડ છે ભારતે દેશમાં નવો વાણિજ્ય દૂતાવાસ ખોલવાની જાહેરાત કરી તો બાંગ્લાદેશમાં કયા રાજ્યની સરકારે ઓબીસી માટે અનામત વધારી ઉંમર ઉમરસીમામાં વૃદ્ધિ કરી તો હરિયાણા રાઈટ આન્સર છે ઉપભોક્તા વિભાગમાં કોની ડાયરેક્ટર તરીકે નિમણૂક કરાઈ તો મૃણાલ કુમાર દાસની ભૂમિગત કોલસા ગેસીકરણ માટે ભારતની પહેલી શરૂ થઈ છે ખાતે વૈશ્વિક બંદર બંદર બનશે મોંગલા મોંગલા બાંગ્લાદેશમાં આવેલું છે અને ભારત ત્યાં ટર્મિનલ બનાવશે યુનેસ્કો યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન સાયન્ટિફિક કલ્ચરલ ઓર્ગેનાઇઝેશનની લિસ્ટમાં ભારતનો પહેલો સાહિત્યિક શહેર બન્યું છે કોજી કોડ એ કેરળમાં આવેલું છે ભારતીય સેનાએ ક્યાં ખાલુબાર યુદ્ધ સ્મારક ખોલ્યું તો લદ્દાખ રાઇટ આન્સર છે ડોપિંગ નિયમોના ઉલ્લંઘન માટે નાડાએ કોને નિલંબિત કર્યા તો મિત્રો બજરંગ પુનિયાને કર્યા કોણે સ્પેનિશ ગ્રાન્ડ બ્રિક્સમાં જીત મેળવી તો મેક્સ વસ્ટપને કોણ સોની પિક્ચર્સના એમડી અને સીઓ બન્યા તો ગૌરવ બેનર્જી ક્યાં વિશ્વનો પહેલો એશિયાઈ કિંગ વલ્ચર પ્રજનન કેન્દ્ર સ્થાપિત કરાયો હતું ઉત્તર પ્રદેશમાં વિશ્વના સૌથી જૂના દિમકના પહાડ ક્યાં મળી આવ્યા દક્ષિણ આફ્રિકા ખાતે ચર્ચા મળેલ મૃદુલ કિલ્લો કયા રાજ્યમાં છે તો કર્ણાટકમાં ફ્રેન્ડ આ રિવિઝનના પ્રશ્નો ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો હાલમાં કયો દેશ બે હજાર છત્રીસ ઓલિમ્પિકની મેજબાની માટે દાવેદારી કરશે તો ભારત રાઈટ આન્સર હતો ફ્રેન્ડ આજનો પ્રશ્ન છે હાલમાં ભારતીય સેનાના નવા ઉપપ્રમુખ કોણ બન્યા એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે પીડીએફ માટે નાઇન ફાઇવ વન ફોર ડબલ વન નાઇન સિક્સ વન પર કોન્ટેક્ટ કરો થેન્ક યુ ફરી મળીશું નો વિડીયો સાથે Jahin.